આગળ જોઈએ પ્રશ્ન 8 એમાં એ પૂછે ચતુષ્કોણ એબીસીડી એ વર્તુળને પરિગત છે જો એ બે શબ્દો અગત્યના છે એક પરિગત અને એક અંતર્ગત અંતર્ગત હોય તો વર્તુળની અંદર ચતુષ્કોણ હોય ચતુષ્કોણ વર્તુળને પરિગત છે એનો મતલબ એમ કે વર્તુળ અંદર હોય અને ચતુષ્કોણ બહાર હોય પરિગત શબ્દ બહાર માટે વપરાય અહીંયા બહાર કોણ છે તો કે ચતુષ્કોણ એબીસીડી એ વર્તુળને પરિગત છે કોણ પરિગત છે ચતુષ્કોણ તો ચતુષ્કોણ બહાર હોય વર્તુળ પરિગત હોત તો વર્તુળ બહાર હોય તો અહીંયા આટલું ધ્યાન રાખવાનું છે તો સાબિત કરો કે AB + CD AB અને CD બેનો સરવાળો BC અને AD એટલે કે સામસામીની બાજુનો સરવાળો સમાન હોય આ પ્રશ્ન આપણને આમ પણ પૂછાઈ શકે કે ચતુષ્કોણ એ વર્તુળને પરિગત હોય તો સાબિત કરો કે સામસામીની બાજુનો સરવાળો સમાન હોય તો આના માટે આપણે અહીંયા વર્તુળ ચારે સોરી ચતુષ્કોણની ચારે બાજુઓ વર્તુળને સ્પર્શે છે એવી રીતે ચતુષ્કોણ આપ્યો છે તો આના ચારે સ્પર્શ બિંદુઓ કંઈક ધારી લઈએ માનો કે P Q R અને S તો પહેલા આપણે આ વિગતો લખવી પડશે ધારો કે ચતુષ્કોણ ABCD ની ચારે બાજુઓ AB BC CD અને AD અનુક્રમે વર્તુળને P Q R S બિંદુએ સ્પર્શે છે થઈ ગયું હવે આપણે આવું પણ જાણીએ છીએ બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક ની લંબાઈ સમાન હોય છે આ આપણે આગળ જોઈ ગયા તો એ બિંદુ વર્તુળની બહાર છે તો આમાંથી દોરેલા સ્પર્શકો AP અને AS બેના માપ સમાન હશે તો લખી શકાય AP બરાબર AS બીજું શું થશે B માંથી જોઈએ તો BP બરાબર BQ થશે આ બે માં C માંથી લઈએ CQ બરાબર CR થશે અને D માંથી DR બરાબર DS થશે આવું હવે આમાં આપણે શું કરશું કોઈ પણ એક બાજુ લઈ લઈએ આમાંથી તો માની લો કે આપણે લઈએ AB + CD આના બરાબર આપણે BC + AD લઈ આવવાના છે તો AB એટલે કોણ થશે AP અને PB નો સરવાળો તો AP + BP થશે આ કોની જગ્યાએ લખો આપણે AB ની જગ્યાએ હવે CD ની જગ્યાએ શું આવશે DR અને CR આવશે તો પ્લસ DR પ્લસ CR આ બીજી બાજુ માટે લખું હવે આ ચારે માપની બરાબર આમાંથી જે કટકા મળે છે એના માપની આ લખશું તો AP બરાબર શું આવશે AS તો AP ની જગ્યાએ AS BP ની જગ્યાએ શું આવશે BQ તો અહીંયા આવશે BQ પ્લસ DR ની જગ્યાએ કોણ આવશે DS અને CR ની જગ્યાએ કોણ આવશે CQ આવશે કારણ લખવું હોય તો લખી શકાય એક પરથી અને આને નંબર આપી દેવાય એક હવે શું કરશું આપણે તો BC કોણ છે BQ અને CQ નો સરવાળો તો અહીંયા BQ છે અને CQ પણ છે તો એને આપણે કૌંસમાં લખી લઈએ BQ + CQ વત્તા બાકીનું હોય તો એ બીજા કૌંસમાં AS વત્તા DS આ કોણ છે BC વત્તા AS અને DS AS અને DS કોણ છે AD કોના બરાબર મેળવ્યા AB વત્તા CD બરાબર BC વત્તા AD થઈ ગયું સામસામેની બાજુનો સરવાળો સમાન હોય જે સાબિત થાય છે હવે આવો પ્રશ્ન આપણને એક માર્કમાં પણ પૂછી શકે કઈ રીતે પૂછે તો આપણને એવું કહે કે ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે ત્રણ બાજુના માપ આપે માની લો કે 7 6 5 તો ચોથી બાજુ મેળવો કઈ રીતે મેળવવાની તો કે સામસામીની બાજુનો સરવાળો સમાન હોય 7 ને 5 12 તો 6 માં કેટલા ઉમેરો તો 12 થાય 6 તો આ બાજુનું માપ થાય 6
બીજા કોઈ માપ આપે, માનો કે અહીં આપ્યા હોય 8, અહીંયા આપે 7, અહીંયા માની લ્યો કે છે 9, આ બાજુનું માપ મેળવો 8 ને 9 17, 7 માં કેટલા ઉમેરો તો 17 થાય 10, તો આ બાજુનું માપ કેટલું આવે 10। તો આ રીતે આપણને આવા પ્રશ્નો માટે પણ આ વસ્તુ ઉપયોગી છે। હવે પ્રશ્ન નંબર 9 આપ્યો છે, એની અંદર વિગત આપેલી છે અને આધારે આકૃતિ પણ આપેલી છે। રકમની અંદર મેં અહીંયા આકૃતિ દોરી છે જેમાં XY અને X'Y' બે સમાંતર સ્પર્શકો છે, આપણને આકૃતિ રકમની અંદર આપી દીધી છે। આવી સાબિત કરવાનું છે કે ખૂણો AOB બરાબર 90, કેવો B AOB AOB અહીંયા જે ખૂણો બને છે 90 નો બને છે એવું આપણે સાબિત કરવું છે। તો એના માટે પેલા વિગત ઉપરથી થોડી ચર્ચાઓ કરીએ। XY અને X'Y' બે સમાંતર સ્પર્શકો, તો PQ કોણ થશે, વ્યાસ। P અને Q આગળ બે સ્પર્શકો દોર્યા છે, ઓ વર્તુળનું કેન્દ્ર છે। અહીંયા એક ત્રીજો સ્પર્શક આપ્યો છે AB, જેનું સ્પર્શ બિંદુ C છે। તો આપણે પેલું કામ આકૃતિમાં વધારો કરશું થોડોક, અહીંયા એક રેખાખંડ દોરીએ OC, જે કોણ થશે, વર્તુળની ત્રિજ્યા। તો આપણે પહેલા એક વિગત લખી શકીએ, OC દોરો જે વર્તુળની ત્રિજ્યા છે। હવે આ સ્પર્શક OP ત્રિજ્યા, તો આ કાટખૂણો બનશે, તો અહીંયા આપણે કાટખૂણો દોરી શકીએ, એ જ રીતે આ સાઈડ પણ કાટખૂણો દોરી શકીએ। તો લખી શકાય ખૂણો OPY અથવા તો OPX જે લખવું હોય બરાબર 90, અને ખૂણો અહીંયા નીચેનો લખવો હોય તો OQY ડેશ બરાબર પણ કેટલો થશે 90। હવે અહીંયા જે આટલો ભાગ છે OA વાળો, તો એનાથી બે ત્રિકોણ બને છે, જો એ જ રીતે OB થી પણ બે ત્રિકોણ બને છે, બે ત્રિકોણ આ અને બે ત્રિકોણ આ, એનો આપણે આની અંદર ઉપયોગ કરશું। તો પહેલા આપણે લઈએ ત્રિકોણ OPA અને OPA અને આ સાઈડનો ત્રિકોણ OCA, ત્રિકોણ OCA માટે પહેલા તો એમાં કઈ સરખું છે કે નહીં એ ચેક કરીએ। તો કે OA બેયમાં છે, OA બરાબર OA, કારણ સામાન્ય બાજુ થશે। પછી OP અને OC બે કોણ છે, ત્રિજ્યાઓ, તો આમાંથી આવશે OP, આમાંથી આવશે OC, કારણ ત્રિજ્યાઓ થશે કે નહીં। અને બીજું કઈ સરખું થશે એની અંદર, તો કે જો અહીંયા આપણે ત્રિજ્યા દોરી, તો એ સ્પર્શક સાથે લંબ હોય, તો અહીંયા આપણે હજી એક વધારી શકીએ અને ખૂણો OCA બરાબર 90, OCA અથવા તો OCB વાળો ખૂણો, તો આપણે લખી શકીએ શું, ખૂણો P વાળો એટલે કે OPA બરાબર અહીંયા C વાળો ખૂણો, ખૂણો OCA બરાબર 90, કારણમાં લખી શકાય કાટખૂણા। આ બે કાટખૂણા છે, સામેની બાજુ કર્ણ થાય, એ સિવાયની ત્રીજી બાજુ સમાન છે। તો કાકબા શરત પ્રમાણે કહી શકીએ ત્રિકોણ કેવા છે, એકરૂપ, તો અહીં લખી શકાય તેથી ત્રિકોણ OPA એકરૂપ ત્રિકોણ OCA, કારણ કાકબા શરત। હવે આ બે ત્રિકોણ એકરૂપ છે, એનો મતલબ એમ કે આ બે ખૂણા સમાન હોય, તો એના માટે લખી શકાય તેથી ખૂણો OAP થશે બરાબર આ ખૂણા સાથે આ ખૂણો OAC, ખૂણો OAC કારણ CPCT થશે કે નહીં। તો આના આધારે હજી કઈ લખવું હોય આપણે OCA OAC માટે, OAC એટલે કે આના માટે, આ બે તો સરખા થઈ ગયા, જો આ બે સરખા હોય તો આ ખૂણો આખાય કરતા તો અડધો થશે કે નહીં, કોનો અડધો થશે, PAC નો ખૂણો અડધો થશે, તો એક દુત્યાંશ ખૂણો PAC
આને આપણે નંબર આપી દઈએ 1। જો અહીંયા આપણે ખરેખર શું બતાવ્યું છે, ખૂણો OAC, OAC આ ખૂણો આખાય કરતા અડધો હોય, આખોય કોણ છે PAC વાળો ખૂણો, એને આપણે પરિણામ 1 આપ્યું। હવે આ બે ત્રિકોણને એકરૂપ બતાવવા, એ જ રીતે આ બે ત્રિકોણને પણ આપણે એકરૂપ બતાવી શકીએ। કઈ રીતે? આ રીતે। તો અહીં લખી શકાય તેવી જ રીતે, કયો છે ત્રિકોણ ઉપરનો, ત્રિકોણ OCB એકરૂપ ત્રિકોણ આ નીચેનો OQB, ત્રિકોણ OQB થશે કે નહીં? જો અહીંયા હવે એક વસ્તુ આપણે અહીંયા સાબિત કરી તો બીજી એવી જ આવતી હોય, તો અહીંયા તેવી જ રીતે કરીને લખી શકાય। જો આ બે એકરૂપ થઈ ગયા તો અહીંયા જેમ આપણે ખૂણો અડધો બતાવ્યો, કયો આ, તો આપણે આ ત્રિકોણની અંદર આ ખૂણાને કોઈકનો અડધો બતાવી શકીએ। ખૂણો કયો છે? તો કે ખૂણો CBO બરાબર 1/2, કોનો અડધો થશે? આ આખાય ખૂણાનો, એટલે કે QBC નો અડધો, ખૂણો QBC। આ વિગતને આપણે નંબર આપીએ 2। હવે આપણે 1 અને 2 નો સરવાળો કરીએ, તો આપણે અહીં લખી શકાય 1+2 કરતા, તો જો આ ખૂણો અને આ ખૂણો, ખૂણો COB, ખૂણો CO સોરી CBO, CBO ખૂણો CBO વત્તા આમાંથી આ ખૂણો OAC બરાબર, આ બે માંથી 1/2 સામાન્ય નીકળે, અંદર શું વધશે, ખૂણો QBC વત્તા ખૂણો PAC થશે કે નહીં? હવે QBC કોણ છે? QBC એટલે આખોય ખૂણો, પછી આમાં PAC, PAC એટલે આખોય ખૂણો। જો આ બે સમાંતર છે, તો આપણે આ ખૂણા અને આ ખૂણાની ચર્ચા કરી, તો એ ચર્ચા થશે કેવી? આ બે ખૂણાની વાત કરી છે આપણે। હવે ધ્યાનથી આકૃતિમાં જોશું તો આ બે સ્પર્શકો છે જે એકબીજાને સમાંતર છે, તો આ બે ખૂણા કેવા થશે? અંતઃકોણ। અંતઃકોણનો સરવાળો 180 હોય આપણે જાણીએ છીએ, તો આ બે અંતઃકોણ હોય તો અહીંયા 180 લખી શકાય, તો આપણે અહીંયા શું લખી શકશું, CBO વત્તા ખૂણો OAC બરાબર 1/2, અહીંયા આવશે 180, કારણ અંતઃકોણો, અંતઃકોણનો સરવાળો 180 હોય। તો આ બે નો સરવાળો કેટલો થયો? 90। તો ખૂણો CBO વત્તા ખૂણો OAC બરાબર 90। હવે આ બે ખૂણા હતા ક્યાં? તો કે અહીંયા અને અહીંયા, તો એ ત્રિકોણ આપણે લઈ લઈએ, આખો કયો છે ત્રિકોણ OAB, તો હવે આપણે લખી શકાય ત્રિકોણ AOB માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય, ખૂણો AOB વત્તા ખૂણો કયો આવશે, ABO વત્તા ખૂણો OAB બરાબર 180। ત્રણેયને વચ્ચે એક એક વાર લઈ લીધા, ખૂણો AOB એમનેમ જે આપણે મેળવવાનો છે, ABO, ABO એટલે કે આ ખૂણાની વાત થઈ છે અહીંયા, જો આ ખૂણો છે એ અહીંયા છે, અને અહીંયા આપણે ABO લખવાની બદલે CBO પણ લખી શકીએ, અને બીજો છે OAB, OAB એટલે કે આ ખૂણાની વાત કરીએ છીએ, જો અહીંયા, તો આ ખૂણાને આપણે OAC પણ લખી શકીએ। તો અહીંયા જે બે ખૂણા મળ્યા આપણને, એ જ બે ખૂણાનો સરવાળો અહીંયા 90 થયો છે, જો, તો આ બે નો સરવાળો અહીં શું લખી શકાય, 90 બરાબર 180। તો ખૂણો AOB બરાબર 90 સામે ગયા, તો વધ્યું શું, 90 જે સાબિત થાય છે। હવે આ પ્રશ્નની અંદર થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખવું પડશે, થોડુંક અટપટું લાગે એવું છે, આપણે આને પાછું વ્યવસ્થિત સમજીએ। અહીંયા જે આકૃતિ આપી છે એમાં આપણે પહેલું કામ કર્યું ઓસી રેખાખંડ દોરવાનું। શું કામ દોર્યો? તો કે એની મદદથી આપણે આ બે ત્રિકોણને એકરૂપ બતાવ્યા પહેલા,
જો આ બે એકરૂપ હોય તો આ ખૂણો છે આખાય કરતા અડધો થયો, તો એ પરિણામને આપણે નંબર આપ્યો એ. એવી જ રીતે આ બે ત્રિકોણને એકરૂપ બતાવી શકાય તો આ ખૂણો છે એ આના કરતા અડધો થાય, એને આપણે નંબર આપ્યો બે. હવે એક અને બે નો સરવાળો કર્યો તો એની અંદર જોવા શું મળ્યું, તો કે આ ખૂણો અને આ ખૂણો આ બે નો સરવાળો, એટલે અહીંયા આ એક દુત્યાંશ બે માંથી આપણે સામાન્ય કાઢી લીધા અને આ બે ખૂણાઓ એક અંશની અંદર છે, અને આ બે ખૂણાઓ કોણ છે, તો કે અંતઃકોણની જોડ રચે છે, અને અંતઃકોણનો સરવાળો હોય 180, તો અહીંયા આપણે લખ્યા 180, એનાથી આપણને એ મળ્યા 90. આ 90 કોનો સરવાળો મળ્યો, તો કે આ ખૂણો અને આ ખૂણો આ બે નો સરવાળો 90 મળ્યો. તો આ ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય, આ બે નો 90 છે, તો આ ત્રીજો વિધેય કેટલો હોય, 90. તો આ રીતે આપણે પ્રમેય આ પ્રશ્નને સોલ્વ કર્યો, જેમાં જરૂર પડશે કોની, રેખાખંડ ઓસી દોરવાની, જે રકમમાં આપેલો નથી, બાકીનું બધું આકૃતિની અંદર આપણને આપેલું છે.